કેમ છો મારા ગુજરાતી મિત્રો તમે બધા મજામાં જશો હું પણ મજામાં છું તો આજે ધોરણ છે છવ્વીસ આઠ બે હજાર અઢારનું કરંટ અફેર વિશેની માહિતી તો મિત્રો તમે અમારા ચેનલમાં પહેલી વખત આવ્યો તો નીચે એક લાલ બટન છે સબસ્ક્રાઈબ કરવાનું સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં નાનું થઈ બે લાશે તેના પર ક્લિક કરશો એટલે ડેલી અમારા નવા વિડીયો તમને જનરલ નોલેજના અને આવનારી એક્ઝામના માટેના ખૂબ જ મળતા રહેશે તો જોઈએ આજના ટોપિક વિશેની માહિતી બિગ ન્યૂઝ છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગાંધીનગરમાં ભરતી થયેલી છે કેટલી સીટ છે પંચોતેર સીટ છે એટલે કોણ ફોર્મ ભરી શકશે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની મુખ્ય સેવિકા વર્ગ ત્રણની ખાલી જગ્યા પર સીધી ભરતીની માત્ર મહિલા જ ઉમેદવારો પસંદગી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે ઓજસ ઉપર કઈ તારીખથી અઠ્યાવીસ આઠ બે હજાર અઢારથી પંદર વાગ્યા એટલે બપોરે ત્રણ વાગ્યાથી કઈ તારીખ સુધી બાર નવ બે સુધી રાત્રે બાર વાગ્યા સુધી દરમિયાન અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે તેના ઉપરથી તમે જાણી શકો છો અને ફી ઓગણીસ સત્તર નવ બે હજાર અઢાર સુધી તમે ફોર્મની ફી ભરી શકો છો ને ફોટોગ્રાફ અને સિગ્નેચર કેટલી કાકેબીની હોય છે મિનિમમ પંદર કેબિનની હોવી જોઈએ મુખ્ય સેવિકા ની કુલ શિષ્ય બસો ને પંચોતેર માં બિન અનામત એકસો પિસ્તાલીસ સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગમાં ઓગણ અનુસૂચિત જાતિમાં નવ અને અનુસૂચિત જનજાતિમાં ચાલી ટોટલ સીટ કેટલી છે બસો પંચોતેર તમે બીજી બધી માહિતી જોઈ લઈ શકો છો તેજેન્દ્ર પાલ સિંહે એશિયન ગેમમાં રેકોર્ડ નોંધાવી ભારતને સાતમો ગોલ્ડ અપાવેલો છે જરકાતામાં તેજેન્દ્રસિંહ તુરે શનિવારે એશિયન ગેમમાં પુરુષ ગોળા ફેંકમાં ખાસ અધ્ય કઈ ઇવેન્ટ છે ગોળા ફેંકમાં સ્પર્ધામાં રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે એથ્લેટિકમાં ભારતનું ખાતું ખોલાવ્યું હતું ત્રેવીસ વર્ષીય તેજેન્દ્ર વીસ પોઈન્ટ પંચોતેર મીટર પર ગોળા ફેંકીને ગોલ્ડ મેડલ જીતી લીધો છે તેજેન્દ્ર ઓમ પ્રકાશ કરહાનને નામે નોંધાયેલો બે વીસ પોઈન્ટ ઓગણસિત્તેર મીટરનો છ વર્ષનો જૂનો રેકોર્ડ પણ

ઘોષાલને હોંગકોંગમાં મીન ચુન યુ સામે બે ત્રણથી હારનો સામનો કરવો પડ્યો છે એશિયન ગેમમાં સાતમા દિવસે ભારતે માત્ર ત્રણ બોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો આ ત્રણેય બોન્ઝ મેડલ ભારતના સ્કોર્સ ખેલાડીઓ સેમિફાઈનલમાં હારી જતા પ્રાપ્ત થયા હતા સ્કોરમાં મહિલા સિંગલની સેમિફાઈનલમાં ભારતીય દીપિકાને પણ પલિકને અને જોશના ચિંતાને જે બધી કે હારનો સામનો કરવો પડ્યો હતો જેવી બધી માહિતી આપેલી છે તમે બીજી બધી માહિતી જોઈ શકો છો નેવી માટે રૂપિયા એકવીસ હજાર કરોડના ખર્ચે એકસો અગિયાર હેલિકોપ્ટર છે કેટલા હેલિકોપ્ટર એકસો અગિયાર હેલિકોપ્ટર ખરીદવાય છે કુલ છેતાલીસ હજાર કરોડ રૂપિયાની સંરક્ષણ ખરીદી પર ડિફેન્સ એક્ટિવિટી કાઉન્સિલનો મહોર લાગેલો છે હવે ઉત્તર ભારતમાં કુદરત કોપાયમાન ગંગા ભયંકર સપાટી પર છે નેવી માટે વિટિલની અને મલ્ટી રોલ હેલિકોપ્ટર મિસાઇલ સિસ્ટમ ખરીદવાની મંજૂર આપી દીધી છે ભારતીય સેના માટે એકસો પચાસ સ્વદેશી બનાવટની એકસો પંચાવન એમ એમ ગન સિસ્ટમનું પણ ખરીદવા લીલી ઝંડી પણ આપી દીધેલી છે એકસો પંચાવન એમ એમ એડવાઇઝર સ્ટ્રોંગ આર્ટિકલ ગન સિસ્ટમની ખરીદી કે છે કેટલી ખરીદી તે નીચે બધી ડિટેલ તમે જોઈ શકો છો મલ્ટી સેલ્સ હેલિકોપ્ટર કેવા છે તે પણ બધી તમે માહિતી જોઈ શકો છો અને વર્ટિકલ લેન્ટ્રી શોર્ટ રેન્જ મિસાઈલની સિસ્ટમ કેવી છે 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 જે બધી લખેલી તમે પણ વાંચી શકો છો શું છેલિટી મેડલ જે બધી આની બધી વિશેની માહિતી છે અને બીજું એક છે કે હવે ભારતમાં કુદરતી કોપાયમાન ગંગા ભયંકરની સપાટી છે કે ગંગા જેની તેની હાઈલેવલ થીમ ઉપર સપાટી પહોંચી ગઈ છે બાર કાઉન્સિલના ચેરમેન પદે દીપેન દવે અને બાર કાઉન્સિલના વાઇસ ચેરમેન પદે પીડી પટેલ બિનહરીફ ચૂંટાઈ ગયેલા છે અમદાવાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની યોજાયેલી ચૂંટણી માટે ભાજપના સમરણ પેનલમાં દીપેન દવે ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે પીડી પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે જ્યારે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કરણસિંહ બી વાઘેલા અને એન્ડમેન્ટ કમિટીના ચેરમેન પદ તરીકે સી કે પટેલ

બધી પતંગો ગુજરાતમાં બનેલી હોય છે રક્ષાબંધન વખતે પતંગોત્સવ માટે તેજી અને તેજી જ જન્માષ્ટમી સુધી ચાલે છે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર ગોવા કર્ણાટક વગેરે રાજ્યોમાં રક્ષાબંધન નારિયેળી પૂનમ તરીકે પણ ઓળખાય છે કઈ પૂનમ થી નારિયેળી પૂનમ જે બધી માહિતી છે તમે બધી રીડિંગ કરી શકો છો કઈ કઈ બધી માહિતી છે તે કાલના વિડીયોમાં મેં કરંટ અફેરમાં સવાલ પૂછેલો હતો તેનો જવાબ શું હશે કલમ તો કયો વિડિયો હતો અમારા કઈ તમે જોઈ શકો છો અને આજનો સવાલ છે સૌપ્રથમ વખત વંદે માતરમ ગીત કયારે ગવાય હતું કઈ સાલમાં તો તમારે નીચે કોમેન્ટ બોક્સની અંદર તે કઈ સાલ છે તે નીચે કોમેન્ટ બોક્સની અંદર લખવાનો છે સૌપ્રથમ વખત વંદે માતરમ ગીત કયારે હતું